પોરબંદર સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પોરબંદરની વાત કરીએ તો છેલ્લા 7-8 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે સવાર સાંજ લોકો ગાંઠિયાની મોજ માણી રહ્યા છે, તો સાંજના સમયે ગરમા ગરમ ભજીયાનો સ્વાદ પણ માણે છે. હાલ વરસાદ વચ્ચે ગાંઠિયા અને ભજીયાના વેચાણમાં વધારો થયો છે. ઋતુ મુજબ ભોજન અને નાસ્તાનો સ્વાદ અલગ અલગ હોય છે. શિયાળામાં તાજા શાકભાજી આવે છે એટલે ઊંધિયાની મોજ માણતા હોય છે, સાથે રીંગણાના ઓળાનો સ્વાદ પણ માણે છે. ચોમાસું આવે એટલે ગરમા ગરમ ગાંઠિયા અને ભજીયાનો સ્વાદ માણે છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે લોકો ગાંઠિયા અને ભજીયાનો સ્વાદ માણે છે. પોરબંદરની વાત કરીએ તો છેલ્લા 7-8 દિવસથી વરસાદી માહોલ વચ્ચે અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગાંઠિયા અને ભજીયાના વેચાણમાં વધારો થયો છે. ભજીયાના વેપારી કમલેશભાઈ લખાણીના જણાવ્યા અનુસાર સામાન્ય દિવસોમાં લોકો ભજીયાનો સ્વાદ માણતા હોય છે, પરંતુ હાલ ચોમાસાના સમયમાં ભજીયાનું વેચાણ વધ્યું છે. વરસાદ વચ્ચે સાંજના સમયે લોકો ભજીયાનો સ્વાદ માણે છે. બટાટા, મેથી, પાતરવાડા, બટાટાવાડા, વાટીદાળ ભજીયાની સાથે પકોડા અને શિંગડાનો સ્વાદ માણે છે. ભજીયા સાથે તીખી મીઠી ચટણીનો પણ સ્વાદ માણે છે. હાલ સાંજના સમયે ભારે ગ્રાહકી જોવા મળે છે. તો ગાંઠિયાની વાત કરીએ તો સવારના સમયે ગાંઠિયાનું સૌથી વધારે વેચાણ થાય છે. સવારના સમયે લોકો પરિવાર સાથે ગાંઠિયાની મોજ માણે છે, તો સાંજના સમયે પણ ગાંઠિયાની લારી પર લોકોની ભીડ જોવા મળે છે. મરચા, સંભારો અને ચટણી સાથે લોકો ગાંઠિયાની મોજ માણે છે. પોરબંદરમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેને કારણે સવારના સમયે ગાંઠિયાની લારી અને દુકાનો પર ભારે ભીડ જોવા મળે છે. રઘુવંશી ભજીયાવાળા કમલેશભાઈ લખાણી અહીં છે. ચોકી એ રઘુવંશી ભજીયા છે આપણી, અને અત્યારે વરસાદના હિસાબે ભજીયાનો વેપાર સારો છે અને ઉપાડે સારો છે. ભજીયા મેથીના, બટેટાવાળા, વાટીદાળના, સમોસા, પકોડા આ વસ્તુની માંગ સાંજે વધારે રહે છે, અને સવારે ગરમ ગરમ ગાંઠિયાનું ગામમાં માંગ સારી છે અત્યારે વરસાદના હિસાબે. સામાન્ય દિવસો કરતાં કેવું? સામાન્ય દિવસો કરતાં સૌ ઘણું સારું. કેટલા દિવસથી કરાવ્યું છે? 5-6 દિવસથી કન્ટિન્યુ ચાલુ છે વેપાર. તમે ક્યાં ક્યાં પ્રકારના શું આપો? ચટણી આપો, શું આપો? ભજીયા મિક્સ બધી જાતના, અને સમોસા અને બ્રેડ પકોડા, અને પ્લસ સાથે ચટણી આપીએ. ચોમાસામાં ગરમા ગરમ નાસ્તો લોકોને વધુ પસંદ કરે છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વાસી અને અખાદ્ય ખોરાકથી લોકોના આરોગ્યને નુકસાન થવાના ભય, આથી લોકો ગાંઠિયા અને ભજીયા જેવો ગરમા ગરમ નાસ્તો વધારે પસંદ કરે છે. ઘરે પણ ભજીયા બનાવે છે. હાલ ચોમાસાએ જમાવટ કરી છે ત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે ગાંઠિયા અને ભજીયાની લોકો મોજ માણે છે. ત્યારે કેટલાક પરિવારો રાત્રિના સમયે ઘરે અલગ અલગ ભજીયા બનાવી અને પરિવાર સાથે ભજીયાની મોજ માણે છે. રેકડી કે દુકાનના ભજીયાની બદલે ઘરે ભજીયા બનાવે છે.